સુરત જિલ્લાના ગામડાના શિક્ષકે અદ્ભુત રંગોળી તૈયાર કરી છે. ઓલપાડ તાલુકાના સિમલઠુ ગામના સોહેલ ગજા નામના શિક્ષકે રંગોળી તૈયાર કરી છે. COVID-19 થીમ પર હાઇપર રિયલિસ્ટિક રંગોળી તૈયાર કરી 4 દિવસની મહેનત બાદ આ રંગોળી તૈયાર થઈ છે. કોરોના વોરિયર્સનું સન્માન અભિવાદન કરતી આ રંગોળી છે. વિવિધ રંગો થકી આબેહૂબ વાસ્તવિકતા દર્શાવતી અદ્ભુત રંગોળી. રંગોળી જોતા લોકો મંત્રમુગ્ધ થયા છે. પોલીસ આરોગ્ય કર્મી ઉપર પથ્થર નહીં ફૂલો વરસાવતી પ્રતિકૃતિ રંગોળીમાં દર્શાવવામાં આવી છે. COVID-19 થીમ પર હાઇપર રિયલિસ્ટિક રંગોળી તૈયાર કરી 4 દિવસની મહેનત બાદ આ રંગોળી તૈયાર થઈ છે. કોરોના વોરિયર્સ સન્માન અભિવાદન કરતી આ રંગોળી છે. વિવિધ રંગો થકી આબેહૂબ વાસ્તવિકતા દર્શાવતી અદ્ભુત રંગોળી જોતા થયા લોકો મંત્રમુગ્ધ. પોલીસ આરોગ્ય કર્મીઓ પર પથ્થર નહીં ફૂલો વરસાવતી પ્રતિકૃતિ રંગોળીમાં દર્શાવવામાં આવી છે. ખુદ કો ભૂલકર જબ કોઈ દેશ કા હો જાય આ ખાસ સ્લોગન રંગોળીને આપવામાં આવ્યું છે. સોહેલ ગજ્જર ખાનગી શાળામાં ડ્રોઈંગ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓએ અત્યાર સુધી વિવિધ વસ્તુઓ જેમ કે કેનવાસ રંગોળી, પાણી પર તરતી રંગોળી તેમજ વિવિધ ભાત ભાતની રંગોળીઓ તૈયાર કરતા હોય છે. ત્યારે હાલમાં COVID-19 પર ખાસ પ્રકારે રંગોળી તૈયાર કરી તેમાં આ કોરોના જેવી મહામારીમાં ખાસ વોરિયર્સ ગણાતા પોલીસ, ડોક્ટર, આરોગ્ય કર્મીઓ, સ્વીપરને ખાસ સન્માનિત અભિવાદન કરવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ પોલીસ અને આરોગ્ય કર્મીઓ પર હિંસક હુમલો તેમજ પથ્થરમારો થતો હોય છે ત્યારે આવા કોરોના વોરિયર્સનું પથ્થરથી નહીં પરંતુ લોકોએ ફૂલોથી સ્વાગત અભિવાદન કરવું જોઈએ. સમગ્ર રંગોળી તૈયાર કરી બાદમાં ખુદ કો ભૂલકર જબ કોઈ દેશ કા હો જાતા હૈ જેવા હૃદયસ્પર્શી સ્લોગન સાથે રંગોળીને અંતિમ ઓપ આપવામાં આવે છે જે લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. નિર્મલ પટેલ, ZSTV, કોસંબા. નમસ્કાર, મારું નામ સોહિલભાઈ ગજ્જર, સિમલઠુ. આજે તમે જે જોઈ રહ્યા છો એ વાસ્તવિક દર્શ છે, એટલે હાઇપર રિયાલિસ્ટિક રંગોળી છે. જે દિવાળીમાં આપણે જે રંગોળી કરીએ છીએ તે જ રંગોળી, પણ તેની અંદર વધુ ઝીણવટથી કામ કરી અલગ અલગ કલરોના શેડ આપીને અહીં હાઇપર રિયાલિસ્ટિક રંગોળી બનાવવામાં આવી છે. અને આ રંગોળી આજની પરિસ્થિતિ અનુસાર કોરોના જે કોરોનાની અંદર આપણા જે સફાઈ કામદારો છે, આરોગ્ય કામદારો છે અને પોલીસ કર્મીઓ છે જે ખડે પગે આપણા માટે કામ કરી રહ્યા છે, જે પોતાના પરિવારને ભૂલીને એ આપણા માટે સેવા બજાવી રહ્યા છે, સાચા અર્થમાં આજે આ રંગોળી દ્વારા હું તેમના કામોને બિરદાવું છું, તેમને વંદન કરવા માગું છું. અને આ રંગોળી દ્વારા આપણે ઘણીવાર જોઈએ છીએ કે આવા આરોગ્યકર્મી અને પોલીસ કર્મીઓ ઉપર ઘણી જગ્યા પર પથ્થરમારો કરવામાં આવે છે, પણ ખરેખર આ જે વોરિયર્સ છે એમના માટે એ પથ્થર નહીં પણ ફૂલોથી એમનું સ્વાગત થવું જોઈએ એ મેં આ રંગોળી દ્વારા દર્શાવવામાં પ્રયત્ન કર્યો છે.